हेलो स्टूडेंट्स, वंस अगेन वेलकम्स यू एन्जॉय केमिस्ट्री विथ धर्मेश सर। आज आप धोरण 11 क्लास 11 ना चेप्टर नंबर 4 रासायणिक बंधन अने आणवीय रचना ना एमसीक्यू ने प्रेक्टिस करीशु। जे कॉम्पिटिटिव एक्जाम पूछाई गया छे ते कई रीते पूछाय अथवा तमे जे भण्या छो तेने कई रीते लॉजिकली एप्लाय करी शकाय तेनी आज आपणे चर्चा करवा जई रह्या छीए। पण फर्स्ट थिंग ए छे के आ एमसीक्यू जोया पछी તમે આના જેવા બીજા એમસીક્યુ ની પ્રેક્ટિસ કરશો અને કઈ રીતે લોજિકલી એપ્લાય કરવું, કોઈ પણ આન્સર ને ગોખવો નહીં, પણ લોજિકલી કેવી રીતે આન્સર આવે છે અથવા એનો કન્સેપ્ટ શું છે એ માઇન્ડમાં બહુ પ્રોપર સેટ થાય એ જરૂરી છે, એ હેતુથી આપણે લેક્ચર બનાવેલો છે। તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ એમસીક્યુ નંબર 1। નીચેમાંથી કયામાં બંધકોષ મહત્તમ હશે? એટલે તમને પૂછે છે કે નીચેમાંથી કયા ઘટકની અંદર બંધકોણ મહત્તમ જોવા મળે। તો આપણે બંધકોણ વિશે વિચારવાનું છે કે બંધકોણ શાની અંદર મહત્તમ હશે। તો આના માટે તમારે પહેલા સૌપ્રથમ શું કરવું પડે? તો H2O, તો H2O ની અંદર વિચારવામાં આવે તો ઓક્સિજન, ઓક્સિજનની સંયોજકતા 6 છે કારણ કે તેનો પરમાણુ ક્રમાંક 8 છે, તે 16માં સમૂહમાં આવે, સંયોજકતા 6 છે। બે જોડાઈ ગયા પછી એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં આવે 2, ઇલેક્ટ્રોન 4 યુગ્મમાં 2। VACPR સિદ્ધાંતમાં તમે શીખેલા છો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે તો બંધકોણ ઘટે। અહીં તમે સંકરણ જુઓ તો 1, 2, 3 અને 4 બંધકારક 2 છે અને અબંધકારક પરમાણુ પણ 2 છે, એટલે 2 અને 2, 4 હોવાથી સંકરણ sp3 થાય। સંકરણ sp3 હોય તો બંધકોણ 109°28 કડા હોવો જોઈએ, પણ થઈ કેટલો જશે તો 104.5। અને થવા પાછળ રીઝન શું છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં લાગતું અપાકર્ષણ બળ। ત્યાર પછી વિચારીએ ns3। નાઇટ્રોજન 15માં સમૂહમાં આવે, પરમાણુ ક્રમાંક 7 હોવાથી સંયોજકતા 5 છે, 3 જોડે જાય એટલે એક જ અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં બાકી રહે, તેની અંદર સરવાળો કરો બંધકારક અને અબંધકારકનો તો 3 વત્તા 1 ટોટલ થશે 4, એટલે સંકરણ થશે sp3। ત્યાર પછી વિચારવામાં આવે CH4, તો અહીંયા આવશે 1 હાઇડ્રોજન 2 3 અને 4 હાઇડ્રોજન છે, તો અહીં તો બંધકારક જ 4 છે અને અબંધકારક 0 છે એટલે સરવાળો 4, એટલે સંકરણ થશે sp3। એક પણ અબંધકારક ન હોવાને કારણે તેનો બંધકોણ થશે 109.5°, અથવા 109°28 કડા એવું થાય છે। તો બધાની અંદર તમે માર્ક કરો તો 104 આવ્યો, પછી આની અંદર અબંધકારક એક જ છે એટલે 107 થશે, આ થિયરીકલમાં આવી ગયું છે, 109.5 થશે। વાત કરો CO2, તો CO2 ની વાત કરો તો કાર્બનની સંયોજકતા 4 અને ઓક્સિજન જોડાય ત્યારે ડબલ બોન્ડથી જોડાય। VACPR ની અંદર લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવ્યું હતું કે ડબલ બોન્ડને પણ 1 ગણો, માટે અહીંયા 1 ટોટલ બંધકારકની સંખ્યા 2 અને વત્તા અબંધકારક 0 એટલે 2, તો સંકરણ થાય sp। અને યાદ કરો sp સંકરણ હોય ત્યારે બંધખૂણો આવે 180, તો સૌથી વધારે બંધખૂણો સામાં જોવા મળે છે તો CO2માં। આકાર કયો જોવા મળે તો રેખીય, તો આ રીતે સમજાવી શકાય છે। CO2 આન્સર આવ્યો પણ બાકીના 3 કેમ નથી આવતા તે તમારે સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે નેક્સ્ટ ટાઈમ એવું એ બને ને કે CO2 ના આપ્યો અને બીજો કોઈ ઓપ્શન હોય। ત્યાર પછી વિચારીએ નેક્સ્ટ MCQ। નેક્સ્ટ MCQ ની અંદર તમને એવું પૂછ્યું છે નીચેમાંથી કયા સંકરણો મહત્તમ બંધકોણ જોવા મળે। સરસ, સૌથી પહેલા વિચારીએ sp, જ્યારે sp સંકરણ હોય ત્યારે એ પરમાણુ જોડે બીજા 2 બંધકારક પરમાણુ જોડાયેલા હોય, એટલે આકાર રેખીય થાય અને બંધખૂણો 180 થાય। sp2 હોય ત્યારે તેની જોડે 3 બંધકારક ઘટક જોડાયેલા હોય, તો આકાર સમતલીય ત્રિકોણ થાય। આકાર શું થશે? તો આકાર થશે સમતલીય ત્રિકોણ, તો આકાર સમતલીય ત્રિકોણ થશે અને બંધ ખૂણો થશે 120। sp3 સંકરણ હોય ત્યારે તેની અંદર વિચારો તો આવશે 4 ઘટક જોડાયેલા છે, સેન્ટરમાં એ પરમાણુ, એની જોડે જોડાયેલા બંધકારક પરમાણુની સંખ્યા 4,
એટલે આકાર બને સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય આકાર જોવા મળે. સમચતુષ્ફલકીય આકાર હોય, બંધકોણ હોય 109.5 અથવા 109 ડિગ્રી ને 28 કડા, અને જ્યારે DSP2 થાય, તમારા માટે નવું છે, ત્યારે યાદ રાખવાનું સમતલીય સમચોરસ આકાર જોવા મળે. કયો આકાર જોવા મળે? સમતલીય સમચોરસ. કયા સંકરણમાં? તો DSP2માં. અને તેની અંદર બંધકોણ હોય 90. તો બાળકો સૌથી વધારે શામાં થયો? તો SP. યાદ રાખો આ રીતે બંધકોણ નક્કી કરી શકાય. SP માં 180 આકાર રેખીય, SP2 હોય તો સમતલીય ત્રિકોણ 120, સમચતુષ્ફલકી તારે 109 ડિગ્રી ને 5 કડા, અને સમતલીય સમચોરસ હોય તારે થશે 90. અન્ય MCQ પર જઈએ. કયા સંકરણમાં સૌથી વધારે સંખ્યામાં 90 ના ખૂણા જોવા મળે? કયા સંકરણમાં સૌથી વધારે પ્રમાણમાં 90 ના ખૂણા? તો જેની અંદર અષ્ટફલકીય આકાર થતો હોય ને એની અંદર આવે. અષ્ટફલકીય આકાર શાની અંદર જોવા મળે? તો 6 ઘટક જોડાયા હોય ત્યારે. અને 6 ઘટક જોડાયા ત્યારે સંકરણ શું થાય? તો SP3D2. 6 બંધકારક ઘટક જોડાયા હોય, AB6 પ્રકારનો અણુ હોય, ત્યારે SP3D2 આવે. અને AB6 પ્રકારનો અણુ હોય, એ પરમાણુની આજુબાજુ જોડાયેલા પરમાણુની સંખ્યા 6 હોય, અને જ્યારે આ 6 ખૂણા જોડાયેલા હોય ત્યારે તેમાં મહત્તમ 90 ખૂણાની સંખ્યા જોવા મળે છે. આ રીતની રચના હશે. એક ઘટક આમ જોડાયો છે, એક ઘટક આમ, એક ઘટક આમ જોડાયો છે, એક ઘટક આમ જોડાયો છે. તો અષ્ટફલકીય અણુની રચના છે, એની અંદર 90 ખૂણા મહત્તમ જોવા મળે. ત્યાર પછી નીચેમાંથી કયું સાચું છે? ચલો H2O, H2O ની અંદર વિચારો તો O, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, સંયોજકતા 6, બે જોડાઈ ગયા એટલે બે અબંધકારક બાકી રહે, બે અબંધકારક બાકી રહે એટલે અણુ કયા પ્રકારનો બન્યો? તો AB2E2. જ્યારે AB2E2 પ્રકારનો આકાર હોય ત્યારે યાદ કરો આપણે એને વળેલો આકાર કહેતા હતા, કોણીય આકાર કહેતા હતા, અથવા એને વી આકાર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. બંધકૂણો કેટલો થાય? તો 104. સંકરણ કયું થાય? તો બે બંધકારક અને બે અબંધકારક ટોટલ હોવાને કારણે સંકરણ થશે SP3. H2O, SP3 અને કોણીય આકાર. બાકી NH4+ ની અંદર વિચારો તો નાઇટ્રોજન છે, એની જોડે કેટલા જોડાયા છે? 1, 2, 3 અને 4. નાઇટ્રોજનની સંયોજકતા 5 છે, પ્લસ હોવાને કારણે 1 રિમૂવ થઈ જશે. એચ3માં સંકરણ SP3 થાય છે, માટે આ ઓપ્શન આવશે નહીં. CH4માં પણ 4-4 કાર્બનની સંયોજકતા, તો SP3 સંકરણ આવશે એટલે આ આવશે નહીં. SP2 રેખીય નથી થતું એટલે આ કેન્સલ, એટલે જવાબ સી આવે. ત્યાર પછી વિચારોનું કીધું છે, કયો અણુ અનુચુંબકીય અને બંધકોણ 0.5 છે? તો Hc2+. Hc2+ માટે બંધકોણ જોવાનો, બંધ ક્રમાંક વાળો જોવો હોય તો પણ એનું લોજિક છે. તેની અંદર વિચારો, બંધ ક્રમાંકની અંદર તમે આગળના લેક્ચરોમાં એવું શીખશો કે અહીં આવેલા એક ચિતા ડ્રો કરવો પડે. કયો ઘટક છે? તો H2+. હાઇડ્રોજન ની અંદર અહીંયા એક કક્ષક હોય, અહીંયા એક કક્ષક હોય. આગળ થિયરીમાં આવશે, પણ અત્યારે અહીંયા MCQ આવે છે તો આપણે લોજિક સમજાવી દઈએ છીએ. અહીંયા એક હાઇડ્રોજનનો પરમાણુ, એક અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ, પણ અહીંયા એવું કીધું છે કે H2+ એટલે એક જગ્યાએ પ્લસ છે, એટલે અહીંયા એક જગ્યાએ ઇલેક્ટ્રોન છે જ નહીં. એક જગ્યાએ વિચારવામાં આવે તો ખાલી H છે, H ની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય? તો 1. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન આવ્યા. તમારે અહીંયા એનું સૂત્ર છે, શું સૂત્ર છે?
तो बंद क्रमांक बराबर 1/2 NB माइनस NA आ जे छे ने बंधकारक कहेवाશે આ જે છે ને બંધકારક કહેવાય કારણ કે આને કહેવાય સિગ્મા 1s આને કહેવાય સિગ્મા સ્ટાર 1s તો અહીંયા થઈ જશે 1/2 NB કેટલા થઈ જશે 1 માઈનસ 0 તો 1/2 એટલે અહીંયા કેટલા આવશે તો 0.5 અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે તેને અનુચુંબકીય તરીકે ઓળખવામાં આવે છે PCl5 ના મધ્યસ્થ પરમાણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી તો PCl5 છે ફોસ્ફરસ નો પરમાણુ ક્રમાંક થાય 15 સંયોજકતા 15 માં સમૂહ હોવાને કારણે 5 જ થશે ટોટલ PCl5 ની અંદર વિચારીએ તો 3 ક્લોરીન ઉપર જોડાઈ જાય ને એક ક્લોરી એટલે 3 ક્લોરીન ત્રિકોણ આકાર જે કુરડા ગોઠવાય અને બે ઉપર નીચે ગોઠવાય આકાર થશે ત્રિકોણીય દ્વિ પિરામિડલ અને 5 એ 5 સંયોજકતા આવી જાય છે એટલે કઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતો નથી એટલે શું થશે તો શૂન્ય બંધમાં ભાગ ન લેતા હોય તેવા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કે જોવા મળે છે આપણને તો શૂન્ય ત્યાર પછી કહે છે કે બંધ ક્રમાંકનો ચડતો ક્રમ લખો બંધ ક્રમાંકનો શું લખો ચડતો ક્રમ તો એની અંદર વિચારવામાં આવે હિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય તો આ મેં તમને લોજિક શીખવાડ્યું છે એની અંદર O2 માઇનસ છે O2 માઇનસ નો મીનિંગ થાય 8 × 16 પરમાણુ ઇલેક્ટ્રોન અને 17 હોય ત્યારે આપણે કીધું 14 હોય તો 3 15 હોય તો 2.5 હોય તો 2 અને 17 હોય તો 1.5 આપણા લોજિક પ્રમાણે તો 1.5 થઈ ગયો ત્યાર પછી વિચારવામાં આવે Hc2+ એના માટે આપણે જે લોજિક નથી પણ એવું જ વિચારી શકીએ છીએ હિલિયમ નો સરવાળો કેટલો થઈ જાય તો 2 × 2 = 4 પણ પ્લસ છે એટલે 1 ગુમાઈ દે તો 2 બંધકારક ના અને 1 ગુમાઈ દીધો 2 − 2 એટલે 1/2 કરો એટલે કેટલા આવશે તો 0.5 અને આ રીતે ચિતાર દોરવો હોય તો યાદ રાખવાની પહેલી કક્ષક હોય ને બંધકારક હોય અને બીજી હોય બંધ પ્રતિકારક હોય તો હિલિયમ ની અંદર અહીંયા બે ઇલેક્ટ્રોન આવશે અહીંયા એક જ આવશે કેમ અહીંયા માની લો કે Hc+ લઈ લઈએ અને અહીંયા ખાલી Hc લઈ લઈએ તો Hc2+ થઈ ગયા હિલિયમ નો પરમાણુ ક્રમાંક 2 ઇલેક્ટ્રોન હોય તો 1 2 અને ઉપર 2 હોવા જોઈએ પણ એક ગુમાવી દીધો એટલે કેટલા થઈ ગયા 1 આપણું સૂત્ર છે N1/2 NB તો 1/2 નીચે વાળી કક્ષામાં કેટલા છે 2 આ બંધકારક સિગ્મા 1s અને આ સિગ્મા સ્ટાર એને બંધ પ્રતિકારક કહેવાય તો 1 જ છે તો જવાબ કેટલો આવશે તો 0.5 સર ચડતો ક્રમ લખો તો HeO2 − C2 C2 એટલે 6 × 2 = 12 12 હોય ત્યારે વિચારો કેટલા થશે તો 12 હોય ત્યારે ગણતા જાવ 13 હોય તો લાઈન સર એ રીતે ગણતા જશો તો 6 × 2 = 12 13 હોય તો કેટલા થઈ જશે 2.5 તો 12 હોય તો કેટલા થઈ જાય 2 તો C2 ની અંદર બંધકારક પરમાણુ સંખ્યા કેટલી થઈ જશે 2 આમ લાઈન સર ગોઠવતા જાવ તો આની અંદર 2 આની અંદર 1.5 અને આની અંદર 0.5 તો હિલિયમ કરતા વધારે O2 − 2 એના કરતા વધારે 2 અને NO NO ની અંદર વિચારો ને તમે તો NO માં નાઇટ્રોજન ના 7 અને ઓક્સિજન ના 8 8 ને 7 કેટલા થશે તો 15 15 હોય ત્યારે બંધ કોણ કેટલો તો 2.5 તો આ રીતે તમે અલગ અલગ માટે દર્શાવી શકો છો કે Hc+ હોય Hc2+ હોય તો તમને મળે 0.5 C2 હોય તો તમને મળે 2 પછી O2 − 2 હોય તો તમને મળ્યા 1.5 ત્યારબાદ વાત કરીએ NO તો તમને મળ્યા 7 × 15 = 15 એટલે 2.5 તો સૌથી વધારે સૌથી ઓછો Hc+2 પછી O2- પછી C2 અને પછી NO તો આ રીતે તમે એને રિપ્રેઝન્ટ કરી શકો છો બંધ લંબાઈનો યોગ્ય ક્રમ લખો બંધ લંબાઈના યોગ્ય ક્રમની અંદર વિચારીએ જેને બંધ ક્રમાંક શોધતા આવડતો એને બંધ લંબાઈ ઈઝીલી શોધી શકીએ O2 O3 અને O2 − 2 કઈ રીતે તો O2 નો બંધ ક્રમાંક 2 O2 − 2 છે એટલે 18 18 હોય ને 14 હોય તો 3 તો 18 હોય તો કેટલા થઈ જશે તો 1 18 કેટલા થઈ જશે 1 અને O3 ની અંદર વિચારવામાં આવે તો બંધ લંબાઈ કમે કીધી છે 1.27 એટલે આપણે એક્ઝેક્ટલી 1.8 આપણે સંસ્પંદન જોતા હતા ને ત્યારે એ રીતે જોયેલું છે તો O2 કરતા O − 2 નો આપણે ખાલી બે ની ચર્ચા કરીએ
ઓટુનો તમને સુત્તા આવડે છે બે, ઓ માઇનસ ટુ ની અંદર થઈ ગયો એક, તો ઓટુ કરતા અને આ એના વચ્ચેનો ભાગ છે. ઓ માઇનસ ટુ ની બંધ ક્રમાંક ઓછો છે, બંધ ક્રમાંક ઓછો હોય તો બંધ લંબાઈ કેવી હોય વધારે, તો ઓ ટુ કરતા ઓ ટુ માઇનસ ટુ વધારે, અને ઓ થ્રી ક્યાં આવશે તો વચ્ચેમાં, ઓ થ્રી વી આકાર જણાવે છે એટલે એના મધ્યમાં જોવા મળે. એક્સિયો ફોર અણુનો આકાર, ચલો ઝેનોનની સંયોજકતા કેટલી બાળકો, તો ઝેનોન 18માં સમૂહમાં આવે એટલે સંયોજકતા થાય 8, 8 થાય, એમાંથી કેટલા ફ્લોરિન જોડાયા, તો 1, 2, 3 અને 4, અને 4 જોડાવાના બાકી, 4 કેવા આવે તો અબંધકારક. આપણે આકારને કયો આકાર કહેતા, તો સમતલીય સમચોરસ. કયા પ્રકારનો અણુ થયો, તો એ બી ફોર ઈ ટુ પ્રકારનો અણુ થયો. કયા પ્રકારનો અણુ થાય છે, એ બી ફોર ઈ ટુ. ત્યાર પછી વિચારીએ બાળકો, દ્વિધ્રુવીય ચાકમાત્રા નો યોગ્ય ક્રમ જણાવો. દ્વિધ્રુવીય ચાકમાત્રાનો યોગ્ય ક્રમ જણાવો. તો દ્વિધ્રુવીય ચાકમાત્રાની અંદર વિચારીએ તો કાર્બન બધા સિમ્પલ અને સરળ ગોઠવાયેલા છે, વિદ્યુતમાં તફાવત નહીવત છે. NF3 ની વિચારો, એક અબંધકારક હોય, બાકી ફ્લોરિન નો જે વીજભાર છે એ નાઇટ્રોજન કરતા વિદ્યુતતા વધારે હોવાને કારણે વેચાઈ જાય છે. ત્યાર પછી વિચારીએ NH3. NH3 માં ભેગો થાય, આપણે એઝ અ ક્વેશ્ચન શીખ્યા હતા, અહીંયા વેચાય અને અહીંયા બધી જગ્યાએ શું થશે, તો ભેગો થશે, માટે NF3 કરતા NH3 નો વધારે હોય. અને ત્યાર પછી વિચારીએ H2O. H2O ની અંદર બે અબંધકારક ઇલેક્ટ્રોન હોય એટલે દ્વિધ્રુવીય ચાકમાત્ર મહત્તમ જોવા મળે. તો જોઈ લો ક્રમ, CH4, NF3, NH3 અને H2O. H2O ની વિદ્યુત ઋણતામાં ખૂબ જ તફાવત હોવાને કારણે દ્વિધ્રુવીય ચાકમાત્ર સૌથી વધારે છે. CH4 સમચતુષ્ફલકીય છે, આથી તેની દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય શું થશે, μ બરાબર તો 0. આગળ વિચારીએ બાળકો, PCl3 ના અણુનો આકાર જણાવો. શાનો આકાર જોવાનો છે, PCl3 અણુનો આકાર જણાવો. તો PCl3 અણુનો આકાર શું થશે, તો ફોસ્ફરસ ની સંયોજકતા કેટલી, તો તમને ખબર છે ફોસ્ફરસ ની સંયોજકતા આવે 5. 5 માંથી 3 જ Cl જોડાયા છે, 2 કેવા છે, ઇલેક્ટ્રોન અબંધકારક. એટલે અણુ કયા પ્રકારનો થાય, AB3E. અને AB3E પ્રકારનો અણુ થાય એટલે તમે કહી શકો છો NH3 પ્રકારનો અણુ છે, એટલે પિરામિડ આકાર ધરાવે. કયો આકાર ધરાવે છે, પિરામિડ. અને સ્પષ્ટ જોઈ શકો છો કે પિરામિડ આકાર છે. બંધ લંબાઈનો યોગ્ય ક્રમ, બંધ ક્રમાંક જેનો વધારે એની બંધ લંબાઈ ઓછી, સેમ એઝ ઇટ ઇઝ આગળ શીખ્યા હતા એનું જ એમસીક્યુ છે, ફરીથી આવી ગયો છે. બંધ કોણ, કયામાં બંધ કોણ 109 ડિગ્રી અને 28 કડા હશે, ચલો NH3. NH3 ની અંદર SP3 સંકરણ થાય ને તો 109 ડિગ્રી અને 28 કડા હોય, પણ આની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે માટે બંધ કોણ ઘટીને કેટલો થઈ જાય, તો 107. આગળ શીખ્યા તેમ H2O ની અંદર પણ SP3 સંકરણ છે, એની અંદર પણ બંધકોણ 109 ડિગ્રી અને 28 કડા હોવો જોઈએ, પણ બે જોડાયા પછી 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહે છે એટલે બંધકોણ થઈ જાય 104.5. ત્યાર પછી વિચારીએ CH3+. CH3+ ની અંદર 3 ઘટક જોડાઈ ગયા છે, કેટલા ઘટક જોડાઈ ગયા છે, 3. તો આનો સમતલ્ય ત્રિકોણ આકાર થાય, SP2 સંકરણ ધરાવે, પ્લસ હોવાને કારણે એક ગુમાવી દીધું એટલે કયું સંકરણ ધરાવે, SP2. અને NH4+ ની વિશે એક ગુમાવી જ્યારે બાકી રહ્યા 4 જ, અને 4 એ 4 કેવા છે, બંધકારક. એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોવાને કારણે SP3 સંકરણ. બંધકોણ કેટલો થશે, તો 109 ડિગ્રી અને 28 કડા. સૌથી નાનો બંધકોણ સામા જોવા મળે, તો SeH2, OH2, NH3 અને SO2. તો યાદ રાખવાનું SH2 હાઇડ્રોજન જોડે સલ્ફર જોડાય, એમ પણ ઓક્સિજન એ સમૂહનું પહેલું તત્વ છે એટલે એ અન્ય તત્વ કરતા અલગ જ હશે, અને આની અંદર અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં આમાં આમાં સરખા જ છે. આમ છતાં આની અંદર હાઇડ્રોજન જોડાય ત્યારે 104 ડિગ્રી અને 30 કડા છે, જ્યારે SH2 વિચારવામાં આવે. SH2 એટલે કોના જેવો થયો, તો H2O જેવો જ થયો, પરંતુ સમૂહમાં ઉપરથી નીચે તરફ ઓક્સિજન આવે પછી સલ્ફર આવે એટલે બંધકોણ સૌથી નાનો કોનો હશે, તો SH2 નો. આમ વિચારવામાં આવે
તો બધાની અંદર એનએચ થ્રી કરતા કરતા તો એચ ટુઓ અને એસએચ ટુ નો ઓછો જશે, એસઓ ટુ કરતા પણ ઓછો જશે, પણ આ બંનેના કન્ફ્યુઝનમાં એ રાખવાનો સમૂહ ઉપરથી નીચે તરફ જાય તો બંધ પણ ઘટે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, કયા મધ્યસ્થ પરમાણુ છે ત્રણ બંધકારક અને એક અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં ધરાવે? તો એચ ટુઓ. એચ ટુઓ ની અંદર વિચારો તો બે અબંધકારક અને બે બંધકારક, એટલે પહેલું ખોટું. ડીએફ થ્રી, ત્રણે ત્રણ ફ્લોરિન જોડે ગયા, બોરોન ની સંયુક્તતા ત્રણ જ છે, કયા સમૂહમાં આવે? તો તેરમા સમૂહમાં. તો એની અંદર પણ એક અબંધકારક માંથી ખાલી બંધકારક છે. એનએચ ટુ માઇનસ માં વિચારો તો નાઇટ્રોજન જોડે બે ઘટક જોડે ગયા, નાઇટ્રોજન ની સંયોજકતા પાંચ છે, બે જોડાઈ ગયા, હજુ એની જોડે એક અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં હોય, હજુ એક બચ્યું પણ માઇનસ છે એટલે બીજા બે, એટલે આની અંદર પણ બે બંધકારક અને બે અબંધકારક. પીસીએલ ફાઈવ માં વિચારો તો ત્રણ ક્લોરિન જોડાય એટલે ત્રણ બંધકારક, સંયોજકતા પાંચ હોવાને કારણે એક કેવો થઈ જશે? અબંધકારક. એટલે જવાબ શું આવશે? પીસીએલ થ્રી. દરેક વખતે બાળકો આવું વિચારવાનું, અને આના માટે જરૂરી છે કે તમને આવર્ત કોષ્ટક તત્વો કયા સમૂહમાં આવે છે ખબર પડે, તો તમે બંધકારક અને અબંધકારકની માહિતી મેળવી શકો. પછી કયામાં લઘુત્તમ બંધ લંબાઈ હશે? બંધ ક્રમાંક ઘટે તો બંધ લંબાઈ વધે, લઘુત્તમ છે એટલે સૌથી વધારે બંધ ક્રમાંક હશે, એની બંધ લંબાઈ સૌથી ઓછી હશે. ઓ ટુ માઇનસ ની અંદર વિચારો, મેં તમને એવું શીખવાડ્યું ઓક્સિજન આઠ દો સોળ, સોળ ને એક સત્તર, સત્તર હોય તો યાદ કરો ચૌદ હોય તો ત્રણ, પંદર હોય તો બે પોઈન્ટ પાંચ, સોળ હોય તો બે, અને સત્તર હોય તો એક પોઈન્ટ પાંચ. પછી ઓ ટુ માઇનસ ટુ, ઓક્સિજન આઠ, આઠ દો સોળ, બે મેળવ્યા એટલે કેટલા થઈ જાય? અઢાર. અઢાર હોય ત્યારે શું થઈ જશે? તો એક જ પોઈન્ટ પાંચ જ ઘટાડવાના દર વખતે. કેટલા ઘટાડવાના? ચૌદ હોય ત્યારે ત્રણ પોઈન્ટ પાંચ ઘટાડતા ઘટાડતા જવાનું, અને ચૌદ થી નીચે જતો હોય પોઈન્ટ પાંચ પાંચ ઘટાડતા જવાનું. પછી વિચારીએ ઓ ટુ, ચલો સોળ હોય તો કેટલા થઈ જાય? તો બે. ઓ ટુ પ્લસ સોળ માંથી એક કાઢો એટલે પંદર, પંદર હોય ત્યારે કેટલા થઈ જશે? તો બે પોઈન્ટ પાંચ. તો સૌથી ઓછો બંધ કોણ કોનો છે? તો એક છે, એટલે એની બંધ લંબાઈ સૌથી વધારે છે, પણ આપણે લઘુત્તમ જોવાનું છે, એટલે ઓ ટુ પ્લસ બંધ કોણ સૌથી વધારે, તો બંધ લંબાઈ સૌથી ઓછી. બાળકો જો બંધ ક્રમાંક વાળા કેવી રીતે જોવું ના ખબર પડતી હોય તો ફરીથી એકવાર યુટ્યુબ પર સર્ચ કરી અને જે બંધ ક્રમાંક શોધવાનો વિડીયો આપ્યો છે તે ખૂબ વ્યવસ્થિત જોવો, તો જેથી તમે સરળતા રહે. ત્યાર પછી વિચારીએ સીએચ ફોર એચ થ્રી ને એચ ટુ પૈકી કયું વિધાન ખોટું છે? તો એચ ટુ નો બંધ કોણ એચ સી એચ કરતા મોટો હોય? ના, એવું ના હોય. એચ ટુ ની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન હોય. VSEPR સિદ્ધાંતમાં સિઝિક અને પોએલે બૂમો પાડી પાડીને કીધું કે તેમની વચ્ચેનું અંતર મહત્તમ રહેવું જોઈએ અને અપાકર્ષણ ન્યૂનતમ રહેવું જોઈએ, એટલે બંધકોણ 109 ડિગ્રી અને 28 થી ઘટીને 104.5 થઈ જાય. ત્યારે CH4 ની અંદર એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોવાને કારણે બધા બંધકારક છે, અને બધા જ બંધકારક હોય તો બંધ કોણ થઈ જશે? 109 ડિગ્રી અને 28 કળા. એટલે એ આન્સર ઓપ્શન આપે છે કેવો છે? તો ખોટો છે. ત્યાર પછી દ્વિપરિમાણીય અણુની અંદર લાઈન સર હમણાં જોયું તો એ જ એમસીક્યુ, બંધ ક્રમાંકનો ચડતો ક્રમ લખો. તો હિલિયમ એચ ટુ પોઈન્ટ પાંચ, ઓ માઇનસ ટુ હમણાં શીખવાડ્યું, સત્તર હોય તો એક પોઈન્ટ પાંચ થાય, પંદર હોય તો બે પોઈન્ટ પાંચ થાય, અને સી ટુ ટુ માઇનસ ટુ છે તો બાર ને બે ચૌદ, ચૌદ હોય તો ત્રણ થઈ જાય. બંધ ક્રમાંકને આધારે તમે એને ગોઠવી શકો. પછી આની અંદર કહે છે, ચલો આપણે બધાની ભૂમિતિ દોરી દઈએ. SF4 સલ્ફરની સંયોજકતા કેટલી બાળકો? તો તમે બધા જાણો છો સંયોજકતા છ થાય, ચાર ફ્લોરિન જોડાય એટલે એક અબંધકારક બાકી રહે. આને કહેવાય ચીચુડો આકાર, ચાર બંધકારક ને એક અબંધકારક. કયા પ્રકારનો અણુ થાય? તો AB ટુ E પ્રકારનો. પછી વિચારીએ CF4, CF4 ની અંદર વિચારો તો બધી બાજુ એક એક ફ્લોરિન જોડાઈ ગયો, AB4 તો અબંધકારક ઝીરો છે. અને ત્યાર વિચારે XCF4, ચાર ફ્લોરિન જોડાય એટલે ઝેનોન 18માં સમૂહમાં આવતો અને કારણે આઠ હોય, ચાર જોડાય તો બે બાકી, એટલે ટોટલ યુગમાં બે અને ઇલેક્ટ્રોન ચાર.
तो तमे एवुं कही शको छो कि भिन्न तथा मध्यस्थ धातुमां अनुक्रमे एक अहींया एक अबंधकारक अहींया जीरो अने अहींया केटला आवशे बे अबंधकारक इलेक्ट्रॉनिकमां हाजर होय छे। तो आ रीते बाळको केटलाक एमसीक्यू अत्यार सुधी तमने जे लेक्चरो चलाया हता एने आधारे समजाव्या अने सोल्व करवानो प्रयत्न कर्यो। तमे आ एमसीक्यूने हजु फरीथी अने वधु खूब ज सरस रीते तैयार करशो अने समजशो। અને છતાં કોઈ ડાઉટ છે તો લેક્ચરની અંદર પૂછી શકો છો, પણ કમ્પલસરી સંકર્ણ કઈ રીતે નક્કી કરવું, બંધ ક્રમાંક કઈ રીતે નક્કી કરવો, બંધ લંબાઈ, બંધ કોણનો અને બંધ ક્રમાંકનો સંબંધ શું છે તે યાદ રાખવું, એના માટે આપણે બોર્ડમાં ચલાવેલા લેક્ચર અને જેડબલના લેક્ચર જોવા કે જેથી આ એમસીક્યુ તમે સરળતાથી સોલ્વ કરી શકો। આપણે આવા જ એમસીક્યુ સાથે બીજા એક બે લેક્ચર મૂકીશું, પરંતુ તમે આવા જ એમસીક્યુની કોઈ રેફરન્સ બુકમાંથી વર્કશીટમાંથી સોલ્યુશન પણ મેળવશો અથવા એની પ્રેક્ટિસ કરશો। થેન્ક યુ।